લિંબાયત વિસ્તારમાં હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદ નબીનો જુલુસ કાઢવામાં આવ્યો હતો. લિંબાયત મોહમ્મદી મસ્જિદ પાસેથી જુલુસે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સુરતમાં ગત રવિવારની અમંગળ ઘટના બાદ ચિંતાજનક સ્થિતિ વચ્ચે આજે ઈદે મિલાદનો તહેવાર તો શાંતિપૂર્વક ઉજવાયો હતો. શહેરમાં મુસ્લિમ સમાજના નાના મોટા 144 જેટલા જુલુસ નીકળ્યા હતા. આખો દિવસ રાબેતા મુજબ શાંતિમય પસાર થતાં સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા અને સજ્જ અને સક્ષમ છે તેવો સંદેશો લોકોમાં પહોંચ્યો હતો. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે કોમી એકતા સાથે આજરોજ લિંબાયત વિસ્તારમાં જુલુસ કાઢવામાં આવ્યો હતો. લિંબાયત મોહમ્મદી મસ્જિદ પાસેથી જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. તમામ સમાજના આગેવાનો એક થઈ જુલુસને પ્રસ્થાન કરાવ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ સંજયભાઈ પાટીલ છે. હું પૂર્વ નગરસેવક, નગરપાલિકા શિક્ષણ સમિતિનો સદસ્ય, રમતગમત ઉદ્યોગ પ્રવાસનો કન્વીનર. આ વિસ્તાર લિંબાયત વિસ્તાર છે અને આ વિસ્તારમાં જે ઇસ્લામ ધર્મનો જે પવિત્ર તહેવાર છે તેનું આ જુલુસ નીકળી ગયું છે. અને સાથે સાથે આ જુલુસમાં મુસ્લિમ આગેવાનો સર્વશ્રી કેસરભાઈ, ભાઈશ્રી બપ્પુભાઈ, ચેનુભાઈ, સૈયદ બાપુ અને બીજા બધા અસલમભાઈ, બીજા ઘણા મુસ્લિમ આગેવાનોએ એને ખૂબ સાથ સહકાર આપ્યો છે. સાથે સાથે હિન્દુ આગેવાનોમાં બી અમારા ઉચ્ચિરામુલુજી, રતનભાઈ, બીજા બધા ઘણા આગેવાનો સાથે રહીને જુલુસનું સ્વાગત અને એ કર્યું છે. હવે આપણે એક આટલી ટાળી વાગતી નથી. આજે આ જે આ ઈદનું જુલુસ છે એમાં જુલુસમાં હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમ ભાઈઓનો સહકાર આપવા આવ્યા છે. અને દર વર્ષની પરંપરા છે, મુસ્લિમ ભાઈઓ પણ ગણપતિ વિસર્જનમાં આવે છે, સ્વાગત કરે છે. અને ખૂબ જ નિકાલસ્તાથી ભાઈચારાના વાતાવરણમાં અમારું લિંબાયત દરેક તહેવાર પાર પાડે છે. મારું નામ કેસરાળી પીરદાદા, લિંબાયત સિરત નબી કમિટી ઉપપ્રમુખ. આજ રોજ મોહમ્મદી મસ્જિદથી જુલુસનું સ્ટાર્ટ કરવામાં આવ્યું છે અને આ અહીંયા મદીના મસ્જિદ પાસે બધા આવ્યા છે. મદીના મસ્જિદ પાસે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં આ જુલુસ નીકળી રહ્યું છે. અહીં મુખ્ય મહેમાન સંજયભાઈ પાટીલ, ડોક્ટર રવિન્દ્ર પાટીલ, વિક્રમભાઈ પાટીલ તેમજ સુરત શહેરના કોંગ્રેસના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, અશોકભાઈ પીપળે તેમજ બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં લિંબાયતનું જુલુસ નીકળી રહ્યું છે. અહીંયા સંપૂર્ણપણે કોમી એકલાસના વાતાવરણમાં જુલુસ નીકળી રહ્યું છે. એ જ રીતે આજે જુલુસ બહુ કોમી એકતાના માહોલમાં નીકળી રહ્યું છે. એ જ રીતે કાલે ગણેશ ઉત્સવ સમિતિનું પર્વ છે, તે જ રીતે મુસ્લિમ સમાજ બી તેમાં ભાગ લઈને યોગ્ય રીતે જુલુસ ઉજવશે અને કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં બંને તહેવારો સંપન્ન થશે. કાલે ગણેશ ઉત્સવ વિસર્જનનું જે આયોજન છે તે સંગમબેન સર્કલ પાસે મુસ્લિમ સમાજના આગેવાનો ગુલાબનું ફૂલ આપી કોમી એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં એમનું સ્વાગત કરશે અને આ જુલુસ સંપન્ન થશે. મારું નામ રતનલાલ જૈન છે. અમે લિંબાયત મદીના વિસ્તારમાં છીએ. આજે હજરત નબી સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં આજે ઇલાન નબીનું જે જુલુસ વિશાળ સ્વરૂપમાં લાખોની સંખ્યામાં આજે અહીંથી નીકળે છે. બધા ભાઈચારાથી બધા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ સાથે મળીને આ જુલુસને અહીં મદીના મસ્જિદથી પસાર કરી દેવામાં આવ્યો છે અને સૌના સાથ સહકારથી આજનો જુલુસ સંપૂર્ણપણે એકદમ ભાઈચારાના હિસાબે નીકળ્યો છે. કે આપ જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં અહીંથી માણસો અહીંથી પસાર થઈ ગયા છે. ભાઈચારાની વાત કરો છો, તમે અહીંયા લિંબાયતમાં કેટલા વર્ષથી રહો છો અને કેવી રીતે અહીંયા તમારો મેળાપ છે અને શું છે, તમે થોડો જણાવો. હું લિંબાયતમાં 45 વર્ષથી રહું છું અને અમારા મુસ્લિમ ભાઈઓ, હિન્દુ ભાઈઓ બધા સાથે અમારા મલમિલાપ સારા છે અને અમે બધા અહીંયા સંમતિ રહીએ છીએ. મારા નામ હાજી રેહાન અહેમદ ખાન અશરફી, ફાઉન્ડર એન્ડ ચેરમેન સહારા સાધનપુરા વેલફેર ટ્રસ્ટ સમિતિ. મેં ઇસ મુબારક મોકે પર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત સે દુઆ કરતા હું કે હમારી ભારત કી અખંડતા ઓર હિન્દુસ્તાન કી ગંગા જમની તહઝીબ જિસ તરહ સે આજ જશ્ન ઈદ મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મેં દિખી, હમ અલ્લાહ સે દુઆ કરતે હૈ ઇન્શાઅલ્લાહ હમ હમેશા ઇસ જશ્ન ઈદ મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કો મનાતે રહે ઓર હિન્દુસ્તાન કી ગંગા જમની તહઝીબ કો હમેશા બરકરાર રહેતે હુએ હમ હિન્દુ મુસ્લિમ ઓર ગણપતિ વિસર્જન કે આને વાલા કલ દિન હમ લોગ જિસ તરહ જશ્ન ઈદ મિલાદુન્નબી મનાતે હૈ ઉસ તરહ હમ લોગ હિન્દુ મુસ્લિમ ભાઈચારા મિલકર એકત્રિત હોકર ઓર ભારત કી અખંડતા કો કાયમ દાયમ રખકર હમ ગણેશ ઉત્સવ કા ભી મહોત્સવ ઇસ તરહ મનાએ ઓર મેં અલ્લાહ સે દુઆ કરતા હું ઇસ જશ્ન ઈદ મિલાદુન્નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે મોકે પર કે હિન્દુસ્તાન મેં અમન ઓર શાંતિ
હમેશા કાયમ રહે યહી મેરે સરકાર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ કા પ્રોફિટ ઓફ મોહમ્મદ કા યહી મકસદ થા ઓર યહી હમારા મકસદ હૈ કે હમ લોગ આપસ મે ઇત્તેહાદ ઓર ઇત્તેહાદ હમેશા ઇત્તેહાદ કાયમ રખે ઓર ઇસ્લામ કા યહી મકસદ હૈ કે આપસ મે ભાઈચારા ઓર મોહબ્બત કાયમ ઓર દાયમ રહે યહી હમારી ઇસ જશ્ન-એ મિલાદ-ઉન-નબી સે દુઆ હૈ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ઇસ મહિને કે સબકે મે હમ તમામ હિન્દુસ્તાન વાસીઓ કો આપસ મે મેલ ઓર મોહબ્બત કાયમ દાયમ રહે ઓર હિન્દુસ્તાન મે સુકૂન ઓર અમન ઓર શાંતિ કાયમ રહે યહી મેરી દુઆ હૈ અસલામ અલૈકુમ